આ જનરલ મીટિંગની શરૂઆત આપણે કલામે પાકની તિલાવતથી કરીશું. તો નહીં ભાઈ અમીને વિનંતી કરીશ કે તેઓ અહીં આવી અને કુરાન શરીફની તિલાવત કરે. બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الله لا إله إلا هو الحي القيوم. لا تأخذه سنة ولا نوم. له ما في السماوات وما في الأرض. من ذا الذي يشفع عنده إلا بإذنه. يعلم ما بين أيديهم وما خلفهم ولا يحيطون بشيء من علمه إلا بما شاء. وسع كرسيه السماوات والأرض ولا يؤوده حفظهما وهو العلي العظيم. لا إكراه في الدين قد تبين الرشد من الغي. فمن يكفر بالطاغوت ويؤمن بالله فقد استمسك بالعروة الوثقى لا انفصام لها والله سميع عليم. الله ولي الذين آمنوا يخرجهم من الظلمات إلى النور. والذين كفروا أولياؤهم الطاغوت يخرجونهم من النور إلى الظلمات. أولئك أصحاب النار هم فيها خالدون. اللهم صل على محمد وآل محمد. إن الله وملائكته يصلون على النبي. يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. હવે જેવી રીતે આપણે દર વર્ષે માહે અઝાની ચર્ચા કરવા માટે માહે મહોરમ બાબતે મીટિંગ જનરલ મીટિંગનું આયોજન થતું હોય છે, તેવી જ રીતે આજની આ જનરલ મીટિંગ ફક્ત બહિષ્ઠ ઝર્રા એટલે કે નવા કબ્રસ્તાન બાબતે કરવામાં આવી છે, જેથી આખી મીટિંગ ઇન્શાલ્લાહ બહિષ્ઠ ઝર્રાની ચર્ચા કે એમના મુદ્દાઓ ઉપર જ કાયમ રહેશે. આજ રોજ તારીખ 7/1/2024 ને રવિવારના રોજ નમાઝ મગરબેન બાદ ખોજા સિયાઈ શનાશરી જમાતના સભ્યોની બહિષ્ઠ ઝર્રા સલામુલ્લાહ અલૈહા એટલે કે નવા કબ્રસ્તાન બાબતે આ જનરલ મીટિંગનું આયોજન કરવામાં આવેલ છે. આજની સભાની શરૂઆત કુરાન મજીદની તિલાવતથી કરવામાં આવે. આજની સભાનું પ્રમુખ સ્થાન જનાબ હાજી સલીમભાઈ વર્તેજી અલીભાઈ અલવાણીની દરખાસ્ત અને ગુલામબાજભાઈ વસાયાના ટેકાથી સંભાળશે, જેથી પ્રમુખ સાહેબ હાજી સલીમભાઈ વર્તેજીને હું વિનંતી કરીશ કે તેઓ અહીં આવી અને આ મીટિંગને આગળ ચલાવે. પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવા. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. હાજરીન બિરાદર મોમિન, સલામ અલૈકુમ. જેમ અબ્બાસભાઈ આપણે કીધું કે આપણે આજે બહિષ્ઠ ઝર્રાના કબ્રસ્તાનના માટે જનરલ મીટિંગ બોલાવી છે, અને મીટિંગ બોલાવવાનું જે મેઇન કારણ છે એ છે કે આપણે એ કબ્રસ્તાનની અંદર દફનવિધિ શરૂ કરવી પડે એમ છે, કારણ કે આજકાલ પ્રોબ્લેમ બીજા ઘણા ઊભા રહી થઈ જાય છે, જેથી કરીને આપણે એ કબ્રસ્તાનમાં દફનવિધિ ક્યાંથી કરવી, કેવી રીતે કરવી, કોનાથી શરૂ કરવી, એટલે કે કયા સાલથી કયા મહિનાથી ક્યારથી કરવી કે પછી કેમ કરવી, એની એક ચર્ચા આપણે કરવા માટે બધા ભેગા થયા છીએ. અને આ મીટિંગની અંદર જનરલ મીટિંગમાં જે ભાઈઓ બેઠા છે એ બધાને બોલવાનો અધિકાર છે, બોલી શકે છે. અમે જમાતને જાણ કરી હતી કે હજી પોતાના સજેશનો મોકલશો, એમાં બે કે ત્રણ ભાઈઓએ અરજી મોકલી છે. એમાં પહેલી અરજી અમીરભાઈ ગભરાણી, જેઓએ એવું કહ્યું છે કે જૂન
જૂના અને નવા કબ્રસ્તાન ને બંનેની અમે પહેલે હાજર આવી જતા કબીલાભાઈ તો થવું જોઈએ
તો કપિલાવાસ હવે થવાનું છે જ નહીં, કારણ કે કૃપાય દફન નથી કરતો એટલે કપિલાવાસ નહીં આવે. બીજું કબર વેચવાની નહીં. કોઈ એમ કે ભાઈ મારી 5 નંબરની કબર કે મારી 15 નંબરની કબર કે મારી આ 10, 12, 11, 12, 13, 14 કબર મારી રાખી દો, હું તમને 1,00,000 રૂપિયા આપી દઉં, તો એ ન કરવું. તો એ વાત પણ બરોબર છે આપણે. ભગવાન બીજું જ્યાં સુધી કુશળખાનું આપણે એક જમાતના અગ્રેસર બોડીએ કમિટી મેમ્બરોએ કે તો અમારા સાથી મિત્રો જેની સાથે અમે બેસી છીએ એમાં ચર્ચા કરી છે કે ભાઈ આપણે ત્યાં એક શાનદાર રોજો બનાવો, તો એ રોજો બનાવવાનું નક્કી કરીએ છીએ ઇન્શાલ્લાહ. થોડોક સમયમાં એની જે કાંઈ ગવર્મેન્ટની પ્રોસિજર કાર્યવાહી પરમિશન લેવાની બધી કરશું આપણે. ત્યાં એક કુશળખાનું બનાવશું પછી અને એક ઇમામવાડો બનાવશું. તો જ્યાં સુધી ત્યાં કુશળખાનું ન બને, ઇમામવાડો ન બને, ત્યાં સુધી આપણે જૂના કબ્રસ્તાનમાં કુશળ આપશું, નમાજ પઢાવશું અને જમાતની ગાડીમાં મૈયતને આપણે નવા કબ્રસ્તાનમાં દફન કરવા લઈ જશું. બરોબર છે ભાઈ? તલવાર આ કુશળખાનું બનાવવું છે ને, એ એટલા માટે અમે અત્યારે એવોર્ડ કરી રહ્યા છીએ કે જે રીતે આપણે અહીંયા લગભગ મિટિંગમાં નક્કી થઈ જાય કે ભાઈ આટલા સ્તરમાં આપણે દફનવિધિ કરવાની શરૂ કરવી, તો એના ઉપર આપણને ખબર પડશે કે દફનવિધિ જ્યાં કેટલી થશે. અત્યારે આપણે એવરેજ 55-60 વર્ષથી દફનવિધિ જૂના કબ્રસ્તાનમાં થયેલી છે. હવે આપણે એમાં એવું નક્કી કરીએ, બધાને બોલાવી, જે મેં બધા ભાઈઓ સાથે અમુક ભાઈઓ સાથે ચર્ચા વિચારણા કરીએ અને એના ઉપર કેવી વાત અમે નક્કી નથી કર્યું. ખાલી હું તમને મને આવી રીતે જે લોકો કહી ગયા એની વાત કરી રહ્યો છું કે ભાઈ બહારગામથી જે આવ્યા હોય ગુજરી ગયા હોય, ભાવનગર જમાતના સભ્ય ન હોય અને અહીંયા રહેતા હોય, એ લોકોને દફનવિધિ આપણે ત્યાં કરવી. તો એ દફનવિધિ જો કરવાની આવે ને તો એ વર્ષમાં 10 થતી, એટલે એ ગુસલખાનું બનાવે તો એ ગુસલખાનું જે છે ને ત્યાં એ એનું મેન્ટેનન્સ ન થાય, એનું પાણીનું જે પ્રેશર રહેવું જોઈએ કે જે કાંઈ તો એ રેગ્યુલર ચાલુ રહેતું હોય એ રહી શકે. એટલે 2-4 મહિનામાં આપણે ગુસલખાનું બનાવવાનું છે. એ મુવમેન્ટ, એ ચર્ચા વિચારણા બધું નક્કી છે, પણ એમાં ટાઈમ લાગશે. 4-6 મહિના નીકળી જશે, ગુસલખાનું બની જાય, ઇમામવાડો બની જાય અને ઇન્શાલ્લાહ રોજ બની જશે. પણ ગુસલખાનું તો પહેલાં જ બનશે, એ વાત તમારી સાચી છે. પણ જ્યાં સુધી ગુસલખાનું ન બને, આજની મિટિંગની અંદર આપણે એટલું તો નક્કી કરેલું થવાનું છે કે જે નિયમ નક્કી થશે એ કાલથી જ થશે, અથવા તો આજે રાત્રે 12 વાગ્યાથી થશે. એટલે કાલે અમારે કોઈ ગુજરી જાય તો એને ગુસલને કફનને એ જૂના કબ્રસ્તાનમાં થશે. જ્યાં સુધી નવું ગુસલખાનું ન બને ત્યાં સુધી જૂના કબ્રસ્તાનમાં ગુસલ આપશું, નમાજે મહેર પડાવશું અને આપણી ઘરની જે ગાડી છે જમાતની એ મહેર ત્યાં પહોંચાડી દેશે અને તમે નજીક કરી દેશે. અને ઇન્શાલ્લાહ ઇન્શાલ્લાહ જે ભાઈ કીધું કે ભાઈ ગુસલખાનું, તો એનું પણ આપણે તાત્કાલિક ગુસલખાનું બનાવશું એવું આપણે ઇન્શાલ્લાહ નક્કી કરશું. નહીં ઇન્શાલ્લાહ ઇન્શાલ્લાહ આપણે ગુસલખાનું કમિટી મેમ્બરો બેઠા છે, અગ્રેસર બોડી બેઠી છે, આપણે જેમ બને પહેલાં ગુસલખાનું પ્રોસિજર ચાલુ કરી દઈશું ઇન્શાલ્લાહ. એ ક્યાંની વાત છે? 25 વર્ષ તમે, હું અત્યારે સોહિલભાઈ હું અત્યારે નવા કબ્રસ્તાનની વાત કરું છું. જૂના કબ્રસ્તાન પર છૂટ છે ને, હું એ વાત ઉપર આવું છું. પણ એમાં શું છે કે થોડું કાંઈક આગળ વાત ચાલે ને એટલે એ વાત આવી જશે તમારા વાળી વાત ઇન્શાલ્લાહ આવી જશે. ભાઈ કોઈ કાંઈ કહેવું છે ને તો પછી હું, અમે લોકો જે કાંઈ ભાઈઓ અમને મળ્યા છે, અમે લોકો જે ચર્ચા કરી છે એના ઉપર આપણે આગળ વધીએ. આવો ને ધર્મનો ખુશી આવી સૌ ભાઈઓને સલામ દે. પેલા તો ખૂબ ખૂબ સલીમભાઈની પેનલ ને આખી બોડીને મુબારકબાદી આપું છું.
કે આપણે વર્ષમાં એક જ જનરલ થતી હતી, એને બદલે માશાલ્લાહ ત્રણ થઈ ગઈ. નવું કબ્રસ્તાનનું કામે એને ઉપાડી લીધું અને સરસ રીતે પૂરું થયું. અને આપણે બધાને હવે સલીમભાઈને એવો ટેકો આપવાનો છે કે જમાતનું જે બંધારણ અત્યારે જે નક્કી થાય મુદ્દા, એ બધા સલવાથી આપણે નાનો પડાવવાનો છે કે જે બંધારણમાં કોઈને કાંઈ દુઃખ હોય એ તાત્કાલિક આ બોલી જાય. અને મારી એક નમ્ર વિનંતી કે બારગામના મૈયત જે બી આવે તેને આ દફન, ભાવનગરના સભ્યનો હોય એને બી આ દફન, એટલે આપણું કબ્રસ્તાનનો વહીવટ તાત્કાલિક ચાલુ થાય અને એ લોકોને કામ કરવાની, આગળ રોજો બનાવવાની, કુશળખાનું બનાવવાની બધી રીતે ફૂલ તાકાત મળી જાય. જો આજે નહીં થાય બંધારણની કોપી તો પછી પાછી આવતી મિટિંગ રાખવી પડે. એટલે જેમ બને તેમ અડધી કલાક મોડું બધાનો સાથ સહકાર બધા આપે એ રીતે મારી નમ્ર વિનંતી છે. અને સલીમભાઈને બિલાલ ગ્રુપ તરફથી સાલ ઉડાડવાની છે. બિલાલભાઈ મોહબ્બતમાં જે કઈ કીધું, પણ કબ્રસ્તાનનું કામ હોય કે જમાતનું ડે વન થી ચૂંટાયા પછીનું જે કઈ કામ મેં કર્યું છે કે અમારી બોડીએ કર્યું છે, તો એ તો અમે ઇમામ મેડમ ઉભા રહી દઈએ છીએ કે તમારા સાથ સહકાર વગર શક્ય ન થાય. એટલે આ જે કાંઈ ક્રેડિટ છે એ હું અહીંયા પણ તમને બધાને આપું છું અને આખેરત દુનિયા આખેરતમાં પણ તમને બધાને એનું ક્રેડિટ મળશે એવી અલ્લાભાઈ દુઆ કરું છું. હવે આગળ કાંઈ કોઈને કેવું છે બીજાને? તો આ જે હવે હું વાત કરી રહ્યો છું ને એ કોઈ જમાતનું ડિસિઝન છે એમ નહીં માનતા. કાલ હવે એવું નહોતા કે ભાઈ જમાતે હા વારીકભાઈ કયો 5 વર્ષ વાળો આવશે 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 હા હા આવશે આવશે. આ જે વાતો અમે કરી રહ્યો છું એ ભાવનગર જમાતના અગ્રેસર બોડીનો નિર્ણય નથી. આ અમારી પાસે જે લોકો છેલ્લા 2-5 દિવસમાં લોકો આવીને અમને મળવા આવ્યા, એને પોતાના સજેશનો એને પોતાની જે વાતો કરી એના ઉપરથી અમે એક તારણ કાઢી અને એક પરફોર્મન્સ બનાવ્યું છે કે ભાઈ આવી રીતે આપણે કામ કરીએ તો મજા આવે. એટલે હજી હું રિપીટ કરું છું, રેકોર્ડિંગ થઈ ગયું છે, તમે બધા સાંભળી લેજો કે આ જે હું વાત કરી રહ્યો છું એ કોઈ અગ્રેસર બોડીનો નિર્ણય નથી. આ નિર્ણય અમે તમારા બધાની સહમતિ હશે તો જ આપણે લેશું, નતર આપણે આ વસ્તુ એથી બરખાસ્ત કરી નાખશું. સલવા પેલું કબર નંબર મુજબ દફનવિધિ થશે. અત્યારે 10 કબર રેડી થઈ ગઈ છે, તમે લોકો જે મજલિસમાં આવ્યા હશે એને જોયું હશે. અને એ 10 કબર જે છે એમાં લાઇનમાં આગળ 5-5ના ઝુમખાથી કબર બનાવશું, ચારે બાજુ 1 મીટરની આપણે જગ્યા છોડશું જેથી કરીને કોઈ ફાટી પડવા જાય તો એને તકલીફ ન પડે. તો એ દફનવિધિ જે થશે એ જ્યારથી થાય જે રીતે થાય પણ દફનવિધિ ક્રમવાઇઝ થશે. 1 નંબર દફન, 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5 નંબર એમ આગળ આસ્તે આસ્તે વધતું જશે. વચમાં કોઈ એમ કે ભાઈ 12 નંબરનો કબર રહેવા દેજો મારા માટે તો એ નહીં થાય. અથવા તો 10 નંબરે ભોગવ્યો હોય અને કોઈ ગુજરી હશે પણ મને ઇમામ 12 છે મને 12માં દફન કરો તો એ નહીં થાય. બરોબર છે? આમાં કોઈનો કંઈક હોય તો ફેરફાર કરવાની છૂટ છે. આ જે બધી અમે વાતો કરીએ છીએ એ તમારે ઓલા માટે વાત કરીશ, તમે ના પાડો કે ના નત કરવાનું તો આપણે નત કરવું. બરોબર છે? સરવા બીજું એક અમીરભાઈએ પોતાના ઓલામાં લખેલું છે, મેં વાંચ્યું છે લગભગ, કે જૂના કબ્રસ્તાનમાં જે કબરો બનાવી છે આપણે અને એ જ્યારે કબ્રસ્તાનની શરૂઆત થઈ હશે જ્યારથી અને એ પછી અત્યાર સુધી કબરો જે બને છે એ મરનારના વાલીઓ વારીસ એના સ્ટેટસ મુજબ બનાવે છે. તો અમે લોકો એ પર્સનલી એવું માનીએ છીએ જો તમે સહમત થતા હો તો કે હવે નવા કબ્રસ્તાનમાં જે કબરો બનશે એ બધાની એક સરખી બનશે, ચાહે કોઈ લક્ષાધિપતિ હોય, કરોડપતિ હોય કે રોડપતિ હોય, કબર બધાની એક સરખી બનશે. એમાં કબરના જે અંદર મરૂમ ગુજરી ગયા હશે
એના વાલીઓ વારીસ એ કબર ઉપર કાંઈ કરી શકશે નહીં. જે કાંઈ કરશે જમાત બનાવશે કબર, અને બધાની એક જ યુનિફોર્મમાં કબર બનશે. કોઈની પાંચ અડધો ફૂટ ઊંચું, કોઈની અડધો ફૂટ નીચું એમ નહીં, એક સરખી બધાની એક જ યુનિફોર્મમાં કબર બનાવવા આવશે. કબર જમાત જ બનાવશે, અને કબર બન્યા પછી એના વાલીઓ વારીસ એ કબરમાં કાંઈ ફેરફાર કરી શકશે નહીં. બરોબર છે? શરૂઆત પડાવો. અને આ વાત પણ આપણે થઈ ગઈ કે જ્યાં સુધી ગુસલખાનું ન બને ત્યાં સુધી જૂના કબ્રસ્તાનમાં ગુસલ આપી મૈયત નમાજ પડાવી જમાતની ગાડી મૈયત દફનાવા જશે, ગાડી ત્યાં ઊભી રહેશે, જેથી કરીને ત્યાં ગયેલા લોકો પણ પાછા આવી શકે. બરોબર છે ભાઈ? સલવાર. એક હવે બીજી વાત મારે કરી દઉં, મને અબ્બાસભાઈને જોઈને યાદ આવ્યું છે કે અબ્બાસભાઈ લાખાણી અમારા કમિટીના મેમ્બર છે, અને એણે કબ્રસ્તાનની અંદર એક વર્ષમાં મને એવું યાદ નથી કે ન આવ્યા હોય, કોઈક વાર તો બે વાર આવે, અને ખૂબ જ સારો એવો બધા એણે ભોગ આપ્યો છે. અને મારે કહેવું એટલા માટે વધારે જરૂરી છે કે ઘણીવાર હું મારા ટેન્શનમાં હોઉં, એ આવીને કાંઈક વાત કરે કે આમાં આમ કરીએ, આમાં આમ કરીએ, તો મારાથી ઘણી વાર એને કદાચ કહેવાય ગયું છે. તો મેં એ વખતે નક્કી કર્યું હતું કે હું એને સ્ટોરી એની સામે નહીં કહું, હું તમારા બધાને અમે સ્ટોરી કહીશ. એટલે હું તમારી માફી માગું છું, કંઈ ખરાબ લાગ્યું તો માફ કરજો. સલવાર. હવે આપણે જે વાત આવી હતી હમણાં વાતથી બિલાલભાઈ કરી, બહારગામથી ભાવનગરમાં કોઈ આવ્યું હોય અથવા કોઈ ટ્રીટમેન્ટ માટે આવ્યું હોય, અમસ્તુ બી આવ્યું હોય કે ટ્રીટમેન્ટ માટે આવ્યું હોય, અને એનો ઇંતકાલ થઈ જાય, અને એ ભાવનગર જમાતના સભ્ય ન હોય, તો એને આપણે નવા કબ્રસ્તાનમાં દફનવિધિ કરવાની. બરાબર છે? એમાં એક ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ એવું ન કહી જાય કે મારા કાકા છે, મારા દાદા છે, મારા મામા છે, હું ભાવનગર જમાતમાં 40 વર્ષથી મેમ્બર છું, તો મારા મામા છે, તમે દફનવિધિ કરવા. ભાવનગર જમાતના કોઈ પણ સભ્યના કોઈ પણ રિલેટિવ ભાવનગરમાં આવ્યા હોય, ટ્રીટમેન્ટ માટે આવ્યા હોય કે અમસ્ત આવ્યા હોય, ગુજરી જશે તો એને નવા કબ્રસ્તાનમાં આપણે દફનવિધિ કરાવશું. બરોબર છે ભાઈ? સલવાર. હજી હું ફરી વાર રિપીટ કરું છું કે આજે હું અત્યારે બોલી રહ્યો છું એ હું તમારા વતી બોલી રહ્યો છું, અગ્રસર બોડી વતી નથી બોલતો. એટલે કાલે વારે એવો કોઈ એલિગેશન અગ્રસર બોડી પર ન કરતા કે તમે બધું તૈયારી કરીને આવ્યા હતા, તમે બધું બોલી ગયા છો. અને અમારે હા પડે પડે, કોઈ જબરજસ્તી નથી, આમાં ફેરફારને અવકાશ છે, તમારા સજેશનો આવકાર્ય છે. જેને કાંઈ એમાં ફેરફાર કરવો હોય, જે કંઈ કરવું હોય કરી શકશે. બીજું, કબ્રસ્તાન જે બન્યું એનું જે કાંઈ ડોનેશન આવ્યું છે અને જે કાંઈ ખર્ચો થયો છે એનો સંપૂર્ણ હિસાબ રેડી છે. જે ભાઈઓને જોવો હોય એ લોકો જમાતની ઓફિસના સમય દરમિયાન આવીને જોઈ શકે છે, અને એને પૂરેપૂરો સંતોષ થાય ત્યાં સુધી એ હિસાબ બરોબર ચેક કરી શકે છે. અમે એમને વેલકમ કરીએ છીએ. હવે આપણે નક્કી એવું થાય કે ભાઈ ક્યારથી નવા મેમ્બર ગણવા, નક્કી થશે અત્યારે આપણે તો નક્કી થશે ને કે ભાઈ નવા મેમ્બર 5 વર્ષ જેમ આરીફભાઈ કીધું એને ગણવા, કોક એમ કે વર્ષના ગણવાનું, કોક એમ કે આમ ગણવું, તો આપણે નવા મેમ્બર જે નક્કી થાય, પણ આ જે હું બોલું છું ને એ નવા મેમ્બરની વ્યાખ્યા પણ નહીં આવે. એ કોણ નહીં આવે કે જે અત્યારે ભાવનગર જમાતના સભ્ય છે અને એનો દીકરો કાલે 18-19 વર્ષનો થાય, અને એ જ્યારે મેમ્બર થવા આવે તો એને આપણે જૂના મેમ્બર તરીકે એને ગણવામાં આવશે. બરોબર છે? એ સિવાય ભાવનગર જમાતના સભ્યના કોઈ પણ ભાઈ, બાપા, કાકા, મામા, દાદા કોઈ પણ જ્યારે ભાવનગરમાં આવશે મેમ્બર થવા, તો એને નવા મેમ્બર તરીકે ગણવામાં આવશે. બરોબર છે ભાઈ? સલવાર. નવા કબ્રસ્તાન બનાવવા માટેની જે કમિટી બનાવવામાં આવી હતી એમાં એક મારું નામ છે, મહંમદભાઈ ભીમાણી, મહેંદીભાઈ વર્તીજી, રિયાઝભાઈ મસાણી, અમીનભાઈ વસાયા, અબ્બાસભાઈ લાખાણી, અને સાતમું નામ
અમે અત્યારે એડ કરવા માંગીએ છીએ તમારી બધાની પરમિશનથી મોહમ્મદભાઈ સવજાણી, અને અહીં જે 7 જણની કમિટી છે એ કાયમી ધોરણે નવા કબ્રસ્તાનનો નીતિ નિયમો જે બનશે એના પાલન કરવાનું રહેશે કામ, અને ગુસલખાનું રોજાની તામીર કરવી, જે કાંઈ ત્યાં જરૂર પડે એ કરવા માટેનું આપણે આ કમિટી કામ કરશે. તો બધા ભાઈ એવા માટે વાંધો છે આમાં કાંઈ? આ જે 7 મેમ્બરોની કમિટી છે, ઓકે અલ્હમ્દુલિલ્લાહ, પણ આ જે વસ્તુ જે છે પ્રોપર્ટી કે ટ્રસ્ટ જે છે એ જમાતનું જ રહેશે, જમાતની અંદર જ રહેશે. કાલ સવારે 5 વર્ષ 10 વર્ષ કે 15 વર્ષ પછી એવું ના થાય કે આ અલગ ટ્રસ્ટમાં થઈ ગયું અને એ ટ્રસ્ટ જે છે એ જમાતમાંથી અલગ થયું. એટલે મારી વિનંતી એવી છે કે આ વસ્તુ ઉપર વિચારવામાં આવે કે ભાઈ કમિટી ઓકે, પણ જે જમાતના અંદરની અંદર જ તે અને જમાતમાં જ રહે, જમાતમાંથી ભવિષ્યમાં જે છે આ છૂટું ના પડી શકે એ વારામાં વિચારવું જોઈએ. હું તો અમીરભાઈને બહુ બાહોશ અને હોશિયાર સમજી રહ્યો હતો, આજે એવી વાત કરી કે મારા દિલના ટુકડા તમે કહે. ખોજા જમાત ખોજા શિયા ઇસ્તાસરી જમાતની અંદર આ કમિટી બનશે, ખોજા શિયા ઇસ્તાસરી જમાતના માટે એના જવાબદારી રહેશે. આ કોઈ અમારી 7 જણમાંથી કોઈની માલિકી નહીં રહે. કાલ અમારે પરિવાર કોઈ જનરલ મિટિંગ બોલાવે અને એમાં એમ કે ભાઈ આમાંથી સલીમભાઈ વર્તી કે અમારે ન જોવે એટલે સલીમભાઈ નીકળી જવું પડે, સલીમભાઈના બાપની પેઢી નથી આ. એટલે તમે એટલો વિચાર કરો કોઈ નવું ટ્રસ્ટે ન બની શકે. આ ભાવનગર પૂજા શિયા જાત નામની આ કબ્રસ્તાનની જગ્યા લેવામાં આવી છે. આની અંદર કોઈ પોતાનું કાંઈ ચૂંટું બેપે કરીએ કેમ નથી. આ તમે રાજીપુસીથી આ પડો તો, નહીંતર કોઈ નવી કમિટી બનાવી હોય તો અહીં અમારા કમિટી મેમ્બરો બેઠા છે, અમે તૈયાર છીએ. તમે નવી કમિટી બનાવો, અમે રેડી છીએ. અને કમિટી ભાઈ બે પુસ્તકો ભાવનગરની અંદર અલ્લાહના ફઝલ કરમથી જ્યાં સુધી હું હૈયાત છું ને ત્યાં સુધી હું તમને લોકો કીધું હું નવી કોઈ જમાત જ થવા દેવાનું. એટલે તમે ટ્રસ્ટ બ્રસ્ટ બધું જવા દો, આ જમાતનું માલ છે ને જમાતની જ પ્રોપર્ટી રહેશે, એમાં કાંઈ ફેરફાર નહીં થાય. અને છતાં બધા હજી ભાઈઓને પૂછું છું કોઈ નવી કમિટી બનાવવા માંગતું હોય, આમાં કોઈને એડ થવું હોય, આમાંથી કોઈને કાઢી નાખવા હોય તો અમારી સંપૂર્ણ તૈયારી છે. ઓકે છે સલવા? હવે સોહિલભાઈ તમારો જવાબ આવ્યો. ભાવનગર જમાતના સભ્ય ન હોય અને ભાવનગરમાં આવ્યા પછી એનો ઇંતકાલ થઈ જાય અને કોઈ એમ કે ભાઈ આજે ભાવનગરના સભ્ય નથી ને ઇંતકાલ થઈ ગયો છે પણ મારા કોઈ વાલીઓ વારિસની કબર અહીંયા છે અને મારે એમાં એને રિપીટ એમાં દફનવિધિ કરવા દેવાની પરમિશન આપી છે. એ તો છૂટ છે જ ભાઈ, એ થઈ જાય છૂટ છે જ. એ તો અત્યારે જૂના કબ્રસ્તાનમાં કોઈ આવીને એમ કે આપણને કે ભાઈ મારા વાલી અમારી ત્યાં કબર છે અને એમાં મારે દફન થવું છે તો આપણે કરી દઈએ છીએ છે. પણ હવે આ જે વાત છે ને એ બહુ મહત્વની છે કે બહારગામથી કોઈ આવ્યું હોય ભાવનગરમાં અને ગુજરી જાય અને એનો કોઈ વાલીઓ વાલી છે એમ કે ભાઈ જૂના કબ્રસ્તાનમાં અમારી આ જે કબર છે એમાં દફન કરવા છે તો આપણે પરમિશન આપશું. આપણે આ રિપીટ કરવામાં ના નહીં પાડી શકીએ, નવી કબરની જગ્યાએ એને ઓક્યુપાઈડ નહીં કરીએ. બરોબર છે? સમજાઈ ગયો? તો તમારે અહીંયા આવી જાય મતલબ જૂના અહીંના જ ગણે ને. લેડીઝ કોઈના મેમ્બર નથી જમાતમાં, લેડીઝ જે આપણે છે એ કોઈ મેમ્બર નથી. બરોબર છે? અથવા દાખલા તરીકે હું તમને કહું કે અત્યારે ઘણી લેડીઝ જો એવી છે આવશે આગળ કે એના હસબન્ડ ગુજરી ગયા છે, મેમ્બર જમાતભાઈ બેને નથી પણ એ આપણા રેકોર્ડમાં છે કે આ ફલાણાભાઈ જ્યાં ત્યાં ગુજરી ગયા છે એના આ વાઇફ છે ગુજરી જાય તો જૂના કબ્રસ્તાનમાં દફન થશે. એ શરિયતનો શરિયતના નિયમ, શરિયતનો નિયમ એવો છે જે નિયમ તમારે જના પાસેથી જાણવો પડે. એટલે એ જના પાસે જાણવું પડે 20 વર્ષ 25 વર્ષ, ઘણીવાર બોડી હેવી હોય તો 30 વર્ષ સુધી નથી થતું,
એટલે એ અલગ મસલો છે, પણ જમાત તરફથી કોઈ પાબંદી નથી. જે બહેનોના પતિ ભાવનગર જમાતના સભ્ય હતા તેઓ ઉજરી ગયા હોય, અથવા એને તલાક આપી દીધી હોય, અથવા એ એમની પત્નીને છોડીને વયા ગયા હોય, તેવા બહેનોને પણ આપણે ભાવનગરના જૂના કબ્રસ્તરમાં દફન કરવા. ખ્યાલ આવ્યો? ફરી વાર બોલું, ભાવનગર જમાતના કોઈ સભ્ય છે એ ગુજરી જાય તો અત્યારે એ જે બહેન છે એ તો ભાવનગરમાં જ રહેતા હશે, અથવા તો એના પતિ એને છોડીને વયા ગયા છે, અથવા તો એને તલાક આપી દીધી છે ભાવનગરમાં જ, તો આપણે એને જૂના કબ્રસ્તરમાં દફન કરશું. એમ આ વિચાર આવ્યો છે. હવે બધા નક્કી કરો, તમે હા પાડો તો આપણે શરૂઆત પડે, તમે ના પાડો તો એમાં વિચાર કરીએ, અને જે કંઈ તમે કેમ કરીએ આપણે. અને સાથે સાથે બીજી પણ વાત છે કે જે ભાવનગર જમાતના સભ્ય એ પોતાની દીકરીના લગ્ન બહાર કર્યા, ભાવનગરની બહાર, અને ખુદાના ખસ્તા એ દીકરી કોઈ પણ કારણસર ભાવનગર પાછી એના મા બાપના ઘરે આવી ગઈ, તો આપણે એને જૂના કબ્રસ્તાનનો નિયમ એને લાગુ પડશે. બરોબર છે? શરૂઆત તો પડો યાર. હવે આટલા વિચારો જે અમારા તમે તમને રજૂ કર્યા છે, તમારે કોઈ આમાં કઈ ફેરફાર કરવો હોય તો છૂટશે? કઈ કોઈ બોલવું હોય તો છૂટશે? આવો આવો. હે, 15 વર્ષ? 5 વર્ષ? એ આપણે ડિસ્કસ ના, ને 5 બે મિનિટ ભાઈ બોલે. આવો જાવ. એને કઈ વાંધો નથી, જૂના મને જણાય તો શું થઈ ગયું? કારણ કે જે લોકો મેમ્બર છે ને એ સભ્ય છે, અને એ લવાજમ ભરે છે, યા તો એ આ સાંભળીને મહત્વની વાત છે, જમાતના સભ્ય હોય એ કોઈ પણ ધંધાના કામથી યા તો પોતાના કોઈ કારણોસર બાંધકામ ભૈયા ગયા હોય અને વર્ષોથી ત્યાં આપી રહેતા હોય, પણ એ દર વર્ષે ભાવનગર જમાતમાં લવાજમ ભરે છે, ફાળો ભરે છે, તો એને એ લાભ મળવો જ જોઈએ. અને આજે આપણે જે વાત કરી ને કે ભાઈ દીકરો બાપનો સીધી લીટરો હશે એને જ આપણે વારસદાર તરીકે ગણીને સભ્ય બનાવશું, અરે ભાઈ મારી પાસે કોઈ એવી એજન્સી નથી કે હું તપાસ કરાવું કે ભાઈ ફલાણાભાઈ કેટલી જગ્યાએ લવાજમ ભરે છે. એટલે એ ભારે તો ભાવનગર જમાતનો સભ્ય છે, એટલે મારા માટે પૂરતું થઈ ગયું. પછી એ બીજી જમાતમાં સભ્ય બનાવે, આપણે નથી બનાવતા. આપણે NOC ન આવે ત્યાં સુધી સભ્ય નથી બનાવતા. જો ભાઈ, એ તો છે ને, તમારે પોતે વિચાર કરવાનો કે જમા તારે કેટલી આપણે ઓળી કરી. તમને એક બીજો કહું, ભાવનગરમાં એવા લોકો હું જોઉં છું કે 25 વર્ષથી ભાવનગરમાં રહે છે, 25 વર્ષથી મેમ્બર નથી. શું કામ ભાઈ? 300 રૂપિયા મોંઘા પડે વર્ષે? રોંગ છે. શું કે ભાઈ તમે, શું કહેતા? બીજું બોલો. આપણે કામ કરીએ, કાયમી શબ્દ ન વાપરો તો શું શબ્દ વાપરો? તમે કયો વાપરીએ? એ કરવું હોય તો તુરાભાઈ એક વસ્તુ સાંભળો, એ બહુ વિચાર કર્યા પછી જ આ નિર્ણય લેવાનો છે. તુરાભાઈ મારી મને બોલવા દેશો?
બોલો. દાખલા તરીકે અમે 6 મહિના પછી નીકળી ગયા, નીકળી જવાના છીએ, માની લો, મારી વાત સાંભળી લો. નવી બોડી આવી, નવી બોડી જનરલ મીટિંગ બોલાવશે અને આ જૂની જનરલ મીટિંગ નો ઠરાવ રદબાતલ કરશે. કાયમી એટલે તમે સમજો, જૂની બોડી ને વાંધો ન હોય, નવી બોડી આવતા ને વાંધો ન હોય. હા, તુરામભાઈ જે રજા કબ્રસ્તાન નું કામ કર્યું છે ને અને હજી આગળ કામ કરવું છે ને, એટલે આ નિર્ણય લીધો છે. છતાં તમે કયો, કાંઈ વાંધો નહીં, કાંઈ બી આપણે કાઢી નાખીએ, પણ નવી બોડી આવ્યા પછી એમ કહે છે કે આ બોડી નહીં હાલે તો નવું વાંધો નહીં. તો પછી તો તકલીફ ક્યાં પડતી તમને સમજાવું. તકલીફ એ પડશે કે જે રોજાનું અને ઇમામવાડાનું ગુસલખાનું કામ શરૂ કરવાનું છે ને, એ કામ અધૂરું મૂકીને જૂની બોડી જઈ નહીં શકે, કમિટી જઈ નહીં શકે. કઈ વાંધો નહીં, આપણે તમે ટાઈમ આપો, કેટલો ટાઈમ પૂરું બોલો. ના 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 સર, અગ્ર જનરલ જે રીતે ગુસલખાનું ઇમામવાડો અને રોજો જે બનાવવાનો છે,
એ બનાવવા માટે પૈસા જોશે, અને એ પૈસા લેવા માટે જ્યારે કોઈ અમે કામ આગળ હલાવીએ તો લોકો અમને પૈસા આપશે, અને ઇન્શાલ્લાહ આપણે કામ આગળ લાવશો, પૈસા તમે લોકો જ આપશો. હવે દાખલા તરીકે નવી બોડી આવી અને એમ કે ભાઈ હવે તમે નવી જનરલ મીટિંગ બોલાવી અને અમે તમને કાઢી નાખીએ છીએ, તો એ કાઢી શકશે, અમે ના જ પાડતા. પણ અમને આપેલા રૂપિયાવાળાને અમારે શું જવાબ દેવાનો? પછી અમે કમસેકમ તમે અમને એટલો ટાઈમ આપો કે અમે ગુસલખાનું, અજાખાનું અને રોજાનું અમે કામ કરી શકીએ, એટલા માટે માગીએ. બાકી આની અંદર કાંઈ અમને એવું નથી. બીજું, આ જે જમાતે નિયમો બનાવ્યા છે એ પાલન કરવા માટે છે ને બહુ તકલીફ પડશે, કારણ કે તમને ખબર નથી, લોકો ફોન કરે અમને, તમે આમ કરવું પડશે, તમારે ટિકિટ કરવું પડશે, તો એ વખતે છે ને આ કમિટી હશે ને તો એ જવાબ નહીં દેશે. અને છતાં આપણે જે તમે ટાઈમ નક્કી નકો, અને છતાં અત્યારે તો હું હવે મને એવો વિચાર આવે છે કે આ કાયમી ધોરણ આપણે કાઢી જ નાખીએ છીએ. આ કમિટી જ્યાં સુધી જમાતની અમારી એગ્રેસર મોડી છે ત્યાં સુધી તો અમને કોઈ નાણાં પડી શકવાનું, તો અમે જ્યારે રાજીનામું આપી દઈશું તો જમાત ચૂંટણી આપી દેશે, એટલે એ વખતે અમે તે બધા નીકળી જશું. નવી બોડી ચૂંટાઈને આવે અને એમ કે ના તમે કામ કરો તમે કરશો, એમ કે ના અમે નવી બોડી બનાવી દઈશું, એ નવી બોડી બનાવશે, બરોબર છે? તલવાર હું ફરી વાર રિપીટ કરું, આ વાત ભાઈ તુરાભાઈ, હવે અત્યારે એ આગળ એવી વાત થયેલી છે કે આ જે કાયમી શબ્દ આપણે કાઢી નાખીએ છીએ એની બદલે આપણે એવું એડ કરીએ છીએ કે ગુસલખાનું અને અજાખાનું અને રોજાનું કામ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી આ કમિટી રહેશે, અને નવી બોડી આવ્યા પછી એ એમ કે ના અમારે નવી બોડી બનાવી, કમિટી બનાવી તો આપણે નીકળી જવાનું. કાંઈ વાંધો નહીં સુરભભાઈ, જેવી મહાન શક્તિ. નાના નાના સુરભભાઈ, શું થી તમારી વાત સમજાય છે. થેન્ક યુ થેન્ક યુ. આપણે છે ને ભાઈ હવે એ વાત પર ચર્ચા પૂરી કરીએ છીએ. અમે આ કમિટી જ્યાં સુધી અમારી જૂની બોડી રહેશે ત્યાં સુધી કામ કરશે. નવી બોડી પછી જે ઇલેક્શનમાં ચૂંટણી આવે એ અમને કહેશે તો અમે કામ કરશું, નહીં તો નવી બોડી પર સલવાર. ક્યારે બોડી રોજ આપણી જમાતમાં અત્યાર સુધી જે બી પેનલ આવી બધાએ સારું જ કામ કર્યું છે, અને ઇન્શાલ્લાહ આ પેનલ બી એવું જ કામ કરશે. હજી 5 વર્ષ બીજું સલીમભાઈને આવવાનું છે. બાકી જ્યાં સુધી અલ્લાહ માફ ન આપે ત્યાં સુધી સલીમભાઈએ વાયદો કરેલો છે કે હું જમાતની સેવા કરીશ. એટલે આપણે એવો સહકાર દેવાનો છે કે એને મૂકીને જવું નથી, સિવાય અલ્લાહ બોલે ત્યારે, બરાબર છે? અને જમાતની અંદર જનરલી બહુમતી, હા પણ મારી વાત તો સાંભળો કે જમાતની અંદર બહુમતી, અત્યારે આપણે એટલે જ આ કીધું હતું કે બંધારણ બને છે જમાતની અંદર, સમાજના સુધારા માટે કાંઈ કામ માટે જો આવીને આવી હાજરી રહે તો સમાજનો સહકાર ને સાથથી જમાત સારું કામ કરી શકે. જો રોજો બનાવવું કે ત્યાં કુશલખાનું બનાવવું, ત્યાં વસ્તુ કરવી, ત્યાં દફન કરવું, સલવાર પૂરીને કાંઈ કામ નથી થવાનું, આપણા બધાના સહકારથી થવાનું છે. અને સહકાર જો આપણે વારાચારામાં રહી કે આ પેને લેવી છે કે પૈસો બી ભેગો કરી શકે, સમાજના કામમાં આવે, અને કોઈ મને એવું હોય કે આ જે નામ છે આ બધા ઘરે રહી જાય છે તો સામેથી બોલું,
સમાજની અંદર બંધારણ તો એક જ જાતનું હોય, એમાં કઈ ફેરફાર ન થાય. જનરલ એટલે જ કરી છે કે કબ્રસ્તાનના સુધારા સારી રીતે થાય, સારી રીતે આપણા ભાઈઓ બધા ભેગા થાય અને સારી રીતે આપણું કામ થાય. બાકી ઇન્શાઅલ્લાહ ઇન્શાઅલ્લાહ આ પેનલ આમનામાં જે છે જ્યાં સુધી આ કામ નહીં થાય, બાકી જ્યારે બી સમાજ બંધાયેલી છે, ચૂંટણી આવે ત્યારે જનરલ આવે ત્યારે મુદ્દામાં ફેરફાર થઈ શકે છે, એ તુરાભાઈને ખબર છે. કાયમી રહેવું હોય કે ઘરે રહી ગયા હોય કે બહાર લઈ ગયા હોય, એ જનરલ સભાની અંદર બધા ફેરફાર થઈ શકે છે. એટલે તુરાભાઈ બે શબ્દ આવીને માઇક ઉપર બોલે. બે મિનિટ માઇક ઉપર આવી જાઓ. તમે સજ્જન ને સારા માણસો છો, તમે કાયદા કાનૂન જાણો છો, અને આપણે આ કમિટી 5 વર્ષ સુધી એકઝેટ કામ પૂરું કરી છે. જેવી રીતના રમજાનભાઈ મસ્જિદ નું સહિદાવાનું કામ કરીને કેમ રાજીનામું આપ્યું હતું, એવી રીતના દિલથી આ કમિટી રાજીનામું આપશે. જે કમિટી છે એ 5 વર્ષ સુધી કબ્રસ્તાન માટે નિયુક્ત રહેશે, કે કરી નાખ્યા પછી આગળના નવા અગ્રેસરો ને સેટઅપ કરી નાખે, બીજું બધું સેટઅપ કરી નાખે. એટલે 5 વર્ષ સુધીનો સમયગાળો જે છે એ આપણે ફિક્સ કરીએ. 5 વર્ષ પછી જે છે આવનારી જમાત જે એમની આગળ નો સેટઅપ થયું તો કન્સ્ટ્રક્શન કામ ને બીજું જે છે એ આ કમિટી જે પૂરું કરે કન્ટિન્યુ. એમને વરત 6 આપી તમે ઇલેક્શન આવે નહી ઓળી આવે તો વાત એમ છે.
તો એમ ન થાય, સાદી કેમ ન થાય? ઇન્શાલ્લાહ જેટલો બને એટલો જલ્દી બતાવશું, અને નવી બોડી બાબત ઇલેક્શન આવે અને કોઈ નવી ગણતર બોડી આવે એની એમ કે ભાઈ ના અમારે અમારી કમિટી બનાવી છે તો અમે અહીંથી હટી જશું. સલવાર. હવે આપણે ઓલા વાત ઉપર આવીએ જે આરીફભાઈ વિરાણીએ 5 વર્ષ કીધા છે, બશીરભાઈએ 15 વર્ષ કીધા છે, તો એના ઉપર ચર્ચા કરો. અને એના ઉપર મહત્વની વાત એ છે કે આપણે દફનવિધિ કાલથી શરૂ થશે, પછી ક્યાં ક્રાઇટેરિયાથી હવે આપણે નક્કી કરવાનો છે. કાળુભાઈ તમારે કેવું છે? અમીનભાઈ વસાયાનું એવું માનવું છે, અમીનભાઈ વસાયાનું એવું માનવું છે જે વાત કરી આરીફભાઈ વિરાણીની 5 વર્ષ, બશીરભાઈ 15 વર્ષ કીધા, અને અમીનભાઈ વસાયાનું એમ કેવું છે કે ભાઈ એટલું બધું લાંબુ આપણે નો પાછળ જવું પડે એ બરોબર નથી. તો એની સજેશન એવું છે કે આ 1 જાન્યુઆરી એટલે કે 7 દિવસ પહેલાં જે 1 જાન્યુઆરી ગઈ, 1 જાન્યુઆરી 2024 પછી જે નવા મેમ્બરો જે થયા હશે અથવા થશે એને નવા મેમ્બરની વ્યાખ્યા આપણે લેવાના છે. આપણે એક કામ કરીએ,
ત્રણ વર્ષ, પાંચ વર્ષ, દસ વર્ષ અને પંદર વર્ષનું આ બધી વાતો આવી છે, બરાબર છે? તો હવે આપણે આના માટે મોટી કે શરૂ પડે આ ચૂંટા કરવા. હા, ચૂંટા કરવામાં છે ને થોડુંક શું થાય છે, બદલો રસ્તો કાઢીએ આપણે બધા ભેગા થઈને, બદલો રસ્તો બધા ભેગા થઈને કાઢીએ આપણે. વડીલો બેટા આપણે કોઈને કઈ બોલવું નથી, આમાં કઈ કૌશલભાઈ અત્યારે કરવાનું ને પાંચ વર્ષ પછી કરવાનું ને દસ વર્ષ પછી કરવાનું, કોની માટી ક્યાં પુકારે છે કોને ખબર છે? તો વાદ વિવાદ રેવા દો, જે થાય છે એને થવા દો. અજી સાહેબ,
તમારી રજા હોય તો હું કઈ બહુ મજા ભાઈ લોકો, આપણે આ મીટિંગ જે નક્કી કરી છે ને કે ક્યારે દફન કરવું ક્યારે ન કરવું, મને એક મારા નાના એવા મગજ ની અંદર આવો વિચાર આવ્યો છે કે આમાં તો 20 વર્ષ સુધી તમે એક બકરું દફન નહીં કરી શકો, 20 વર્ષ સુધી એક બકરું દફન નહીં કરી શકો. રહી વાત ત્યાં અજાખાનું બનાવું, રોજો બનાવું, ગુસલખાનું બનાવું, તો ઈ 1 વર્ષ તો તમે લોકો ટાઈમ લઈ આની ઇમારતની બુનિયાદ મૂકીને એને ચાલુ કરી નાખો, અને 1 વર્ષ પછી એક જ દિવસ એવો નિયમ કરો કે આવતીકાલથી જે મૈયત થશે, સભ્ય ચાહે જૂનો હોય ચાહે નવો હોય, હમણાંનો હોય કાલનો કે પરમ દિવસનો હોય, એની દફન વિધિ ઈ કબ્રસ્તાનમાં થશે. આ તો તમે 20 વર્ષ સુધી ઓલું કબ્રસ્તાન ચાલુ જ નહીં કરી શકો, કારણ કે એ 20 વર્ષ આ જૂનું કબ્રસ્તાન પાછું થઈ જાય તો મારા બાપાની કબરમાં મને ઉતારો, અભી જબી એમ કે મારે 20 થઈ ગયા તેમ એની કબરમાં મને ઉતારો, એટલે ઓલું ચાલુ જ નહીં થાય. એટલે સીધી સીધી વાત આવી થાય છે કે ત્યાં આ બધી જ વસ્તુની બુનિયાદ તમે ચાલુ કમ્પ્લીટ કરી નાખો, જે રીતનું થતું હોય એની પછી તારીખ નક્કી કરીને એના બીજા દિવસથી ડિક્લેર કરો કે આ હવે જમા દો, કોઈ સભા બભા નહીં. કાલથી આ એલાન જ છે કે સલીમભાઈ ગુજરે તો એ ત્યાં દફન થાય, નાસિરભાઈ ગુજરે તો એ ત્યાં દફન થાય, તો જ આગળ વધશે. બાકી મીટિંગ કર્યા જ કરવાની છે આપણા બધા ભેગા થઈને. સૌ ભાઈ એમને સલામ લખું, આ ત્રીજી વાર મારે માઇક ઉપર આવવું પડ્યું, બધાને ન્યા બેઠા બેઠા બોલવું છે, તો એક ફેરી માઇક ઉપર આવી જાય. આ બે વસ્તુ કોઈના અંડરમાં નથી આવતી, જમાતની અંદર કબ્રસ્તાન અને મસ્જિદ, એ બે અલ્લાહનું ઘર કહેવાય છે. અને આપણે બધા કબ્રસ્તાનના ઉદઘાટનમાં ગયા હતા ત્યારે જનાબ જ ફટલીસમાં પડ્યા હતા કે જે પહેલો મનાય દફન થાય એની માટે જન્નત અલ્લાહ આપવાનો છે, તો જે પેલો દફન થાય. એટલે મેં સલીમભાઈને મજાકમાં જ કીધું હતું કે ભાઈ હું ગમે તેને મારું મોત આવે પહેલું થાય કે કાલે અલ્લાહ આપે, તો એની અંદર મેં એને બહાર કરી આપી હતી કે ભાઈ મારા ઘરના કોઈ તમને નહીં કે મારું જો મને અલ્લાહ મોત આપે તો પહેલો મૈયત ત્યાં મારું દફન થાય. ભાઈ એક તો નાસિરભાઈ જે વાત કરી ને કે ભાઈ ત્યાં પહેલાં ગુસલખાનું બની જાય ને પછી બીજે દિવસે યાદ દફન વિધિ કરવી, જૂનામાં ન કરવી, એટલા માટે શક્ય નથી મારા માટે. કારણ કે અત્યારે કબ્રસ્તાનમાં આપણે તાત્કાલિક દફન વિધિ શરૂ કરવી પડે એમ છે, અને એના માટે આપણે કદાચ આ 2 વર્ષ 5 વર્ષ કે 7 વર્ષ 10 વર્ષ જે નિયમ કરવો એ કરી નાખીએ. દફન વિધિ શરૂ કરવી જરૂરી છે, અને જૂના કબ્રસ્તાનમાં આજે નહીં 5, 15, 20, 25 વર્ષે પછી બી જ્યારે કોઈ જૂની કબરમાં દફન થવા માટે આવશે તો એ કબર એની કહેવાય, એટલે આપણે દફન કરતા ન અટકાવી શકીએ કે તમારે નવામાં જ જવું પડશે, એમ ન થાય. જૂની કબરમાં જ્યાં સુધી જગ્યા હોય તો એને રિપીટ કરવા દેવી પડે. હા, જૂના કબ્રસ્તાનમાં આપણે અત્યારે જે કબ્રસ્તાનમાં જે જગ્યા છે પાર્કિંગ માટેની કે વાંય જે શેડ બનાવ્યો છે ગાડી ઉપર, એ આપણે ત્યાં કબર નહીં બનાવીએ. અત્યારે જેટલી કબર બની શકે છે એટલી જ બનાવી અને પછી નવા કબ્રસ્તાનમાં બધાને શિફ્ટ કરી દઈશું આપણે. કારણ કે પછી અહીંયા આપણે આ કબ્રસ્તાન કાંઈ તાળું નથી મારી દેવાનું, જ્યાં આપણે જવાનું છે કબર ફાતે પણ માટે, તો આપણી સ્કૂટર ગાડી પાર્કિંગ રહે એવી જગ્યા આપણે રાખવી પડશે કે બધી જગ્યા પર કબર ન બની જાય, એટલે એ નહીં થાય. હવે આપણે અત્યારે આ વિચાર કરવાનો છે કે ભાઈ 5 વર્ષમાં કેટલા જણા તૈયાર છે, ક્યાં બનાવો મેસેજ? જનરલ મીટિંગમાં અત્યારે આપણે ઠરાવ કરવાનો છે, અને જનરલ મીટિંગ. હા બોલો તુરા ભાઈ. એ ભાઈ એક મિનિટ. હા તુરાભાઈ, સુરભભાઈ પહેલી વાત તો એ કે આ કબ્રસ્તાન બેરા કબ્રસ્તાનની અંદર જે કાંઈ નીતિ નિયમો બનાવ્યા છે એ અગ્રેસર મોડી એમાં ક્યાંય ઇન્વોલ્વમેન્ટ નથી. જનરલ મીટિંગ જે પાસ કરશે એ અગ્રેસર મોડી ઇમ્પ્લિમેન્ટ કરશે.
જવાબ નતો આવે. બે પાંચ મિનિટનો ટાઈમ આપો, આખરી ડિસિઝન આપણે પહોંચીએ છીએ ઇન્શાલ્લાહ. ખાલી બે મિનિટ બેસી જાઓ બધા. હવે પાંચ વર્ષ, દસ વર્ષ, બે વર્ષ જે કાંઈ આવ્યું એનું અમે એક કેલ્ક્યુલેશન મૂક્યું તો એ એવરેજ 7 વર્ષ થાય છે. બરાબર, 7 વર્ષ પહેલા એટલે કે 1438 પછી જે સભ્ય બન્યા હશે. અંગ્રેજી તો આવશે જ છે, પણ આપણે જપાતના ચોપડામાં એ થાય. મોહરમની પહેલી હોય ને 1438 શરૂ થઈ, એની ઇંગ્લિશ ડેટ આપણે જોઈ લેશું. એ જે ઇંગ્લિશ ડેટ આવતી હોય, અત્યારે મોડે નથી કોઈને, 1438 થી જે લોકો નવા મેમ્બર થયા હશે, મેમ્બર થયા હશે ભાવનગર જમાતના, એને આપણે નવા મેમ્બર તરીકે ગણશું. બરોબર છે ભાઈ? સાત વર્ષ બરોબર પછી ભાઈ. ભાઈ 7 વર્ષ ઓકે હોય તો શરૂઆત પડો. ભાઈ હવે છે ને સાંભળીએ ફરી વાર, એક બે મિનિટ ભાઈ સાહેબ, બે મિનિટ, બે મિનિટ, બે મિનિટ. આપણે આજે વાત થઈ ગઈ 1438 ઇંગ્લિશ ડેટ જે આવતી હતી અમે જોઈ લઈશું, એ અમે જાહેરાત કરી દઈશું કે આ ઇંગ્લિશ ડેટ આવે છે. 1438 થી જે મેમ્બર બન્યા છે એ બધા નવા મેમ્બરની ઓલા વ્યાખ્યામાં આવશે અને નવા કબ્રસ્તાનમાં થશે. હવે એક ખાસ મહત્વની વાત છે કે જે આપણે અત્યાર સુધીમાં વાત થઈ, ઠરાવ પાસ કરવાની નક્કી છું, એ હું એક બે મિનિટમાં ફટાફટ બધાને ફરી વાર રિપીટ કરી દઉં છું. કબરના નંબર મુજબ જ દફનવિધિ થશે, એમાં કાંઈ ફેરફાર નહીં થાય. બરોબર, બીજું કબર બધાની એક સરખી બનશે, એની અંદર કબરના વાલીઓ વારીસ કાંઈ ઝુંબડ બુંબડ કાંઈ કાંઈ કરી નહીં આગળ. જે કાંઈ કરશે એ જમાત કરશે, જમાત જ કબર બનાવીને આપશે. બરોબર, જ્યાં સુધી ગુસલખાનું ન બને ત્યાં સુધી જૂના ગુસલ કબ્રસ્તાનમાં ગુસલ આપી નમાજ પઢાવી નહીં આપો કરશું. બહારગામથી કોઈ આવ્યું હોય ટ્રીટમેન્ટ માટે અથવા તો અમદાવાદ, અને એનો ઇંતકાલ થઈ જાય અને એ વખતે ભાવનગર જમાતના સભ્યો ન હોય તો એને નવા કબ્રસ્તાનમાં દફનવિધિ કરવાની, ચાહે એ સલીમબા વર્તીજીના કોઈ હકાય કેમ ન હોય. બરોબર, નવા સભ્યમાં જેમ કે આ જો સાંભળી લો ખાસ, નવા સભ્યમાં એટલે માનો કે આવતીકાલે આવીને ભાવનગર જમાતનો સભ્યનો કોઈ પણ દીકરો સભ્ય બને તો એ જૂના સભ્યની વ્યાખ્યામાં આવશે. બરોબર છે, એ સિવાયના કાકા મામા દાદા બાપા કોઈ નવા સભ્યમાં જ ગણાશે, જૂના મને ગણાય. ખાલી દીકરો 80 લીટરનો વારિસદાર છે એ જ આપણે ગણાશે. ભાઈ સમજાઈ ગયો? બરોબર, પછી આ જે કમિટી છે એ આપણે વાત્યા મુજબ આ બધું કુશળખાનું બનાવશે ને એઝ સુન એઝ પોસિબલ. એ સિવાય જમાત જ્યારે બી કહેશે ત્યારે અમે ખોપી દઈશું. ભાવનગર જમાતના સભ્ય ન હોય ને ઇન્તિકાલ ભાવનગરમાં થઈ જાય, આ જો આ ખાસ ભાવનગર જમાતનો સભ્ય ન હોય, ભાવનગરમાં આવ્યો હોય અને એનો ઇન્તિકાલ થઈ જાય અને એના કોઈ વાલીઓ વાલીની કબર ભાવનગર જમાતના જૂના કબ્રસ્તાનમાં હોય અને એ જ છે કે ભાઈ મારે રિપીટ કરવા દેવી છે તો આપણે રિપીટ કરવા દેશું. એને નવી કબર એને નહીં ફાળવીએ. પછી જે બહેનના પતિ આપણે વાત થઈ કે ભૈયા કહેવાય, ગુજરી કહેવાય, એ બહેનો આપણે જૂના કબ્રસ્તાનમાં ગણાશે. કબ્રસ્તાનનો હિસાબ જમાતના ઓફિસમાં રેડી છે, જે ભાઈઓ જોવો હોય એ ગમે ત્યારે આવીને જમાતની ઓફિસના ટાઈમલાઇનમાં જોઈ શકે છે. વધારે કાંઈ જોયું તો મગરી પીસા બધા લોકો બેઠા હોય છે તો અમને આવીને મળી શકે છે.
ચલો હવે આપણે કોઈને કઈ કેવું છે ચા ને સમોસા છે.